ગુજરાત રાજ્ય મહેસૂલ વિભાગના વર્ગ 3 ના કર્મચારીઓનો ઘરણા કાર્યક્રમ અમરેલીમાં પણ કલેક્ટર ઓફિસ ખાતે યોજાયો. વર્ગ 3 ના કર્મચારીઓનો ઘરણા કાર્યક્રમ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ વર્ગ 3 દ્વારા આયોજિત ઘરણા કાર્યક્રમ અમરેલી જિલ્લા સેવા સદન ખાતે આજરોજ મહેસૂલ કર્મચારીઓ દ્વારા 10:30 થી 11:30 સુધી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મહેસૂલના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલની માંગણી સાથે ધરણા કાર્યક્રમ અમરેલી પ્રમુખ એસ એ ખાલપડા, મંત્રી પરમાર સાહેબ અને કન્વીનર કે વાળા તેમજ કર્મચારીઓ મંડળના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો આગળ જતા આંદોલનની પણ ચીમકી ઉસારવામાં આવી હતી. અમરેલી જિલ્લા મહેસૂલી કર્મચારી વર્ગ 3 એના હડતાલના કન્વીનર તરીકે મને ફરજ સોંપવામાં આવી છે. અમારા રેવન્યુના બહુ લાંબા સમયથી ઘણા પડતર પ્રશ્નો સરકારશ્રી સમક્ષ છે, જેનો વારંવાર માગણીઓ છતાં ઉકેલ ન આવવાના કારણે અમે આજે આ ધરણાનો કાર્યક્રમ રાખેલો છે અને હવે પછી ઉત્તરોત્તર વધારે જલદ કાર્યક્રમો અપનાવવાના છીએ. અમારી પડતર માંગણીઓ ઘણા સમયથી સંતોષવામાં આવતી નથી. એમાં મુખ્યત્વે અમારો મુદ્દો જે છે એ છે પ્રમોશનનો. 40% કરતાં વધારે જગ્યાઓ ખાલી હોવા છતાં પણ મહેસૂલી કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવતું નથી. એના કારણે જે અત્યારે કર્મચારીઓ છે એના ઉપર ખૂબ જ વધારે કાર્યભારણ રહે છે. સવારથી માંડી અને મોડી રાત્રિ સુધી કામ કરીએ તો પણ પૂરું થતું નથી. એટલે અમારો પહેલો મુદ્દો એ છે કે પ્રમોશન આપવું અને જે પ્રમોશનને લાયક છે, ક્લાર્ક નાયબ મામલતદાર કેડર માટે પ્રમોશનને લાયક હોવા છતાં પણ સરકારશ્રી તરફથી લાંબા સમયથી પ્રમોશન આપવામાં આવતું નથી, એટલે અમારો આ પ્રથમ મુદ્દો છે. એ ઉપરાંત અમારી જે રેવન્યુની ક્લાર્ક અને નાયબ મામલતદારની કેડર છે એની સાથે તલાટી કેડરને મિક્સ કરવામાં આવી છે અને જેના કારણે અનેક પ્રકારના વહીવટી ગૂંચવાડા ઊભા થાય છે. એટલે અમારી સરકારશ્રી સમક્ષ માંગ એ છે કે તલાટી કેડર જે છે, રેવન્યુ તલાટીઓને મહેસૂલી વિભાગમાંથી દૂર કરી અને પંચાયત વિભાગમાં પરત તલાટી કેડરમાં મોકલવા, આ પણ એક અમારી મુખ્ય માંગ છે. આ ઉપરાંત જે પણ ઘણા પણ પ્રશ્નો છે એ બધા જ અમે લખી અને વારંવાર આપ્યા છે સરકારશ્રીને અને એ પ્રશ્નો ઉપર અમે આજે અડગ છીએ કે જ્યાં સુધી અમારા આ પ્રશ્નોનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમારી આ લડત છે એ બંધ નથી થવાની.